एक माह दाखला नंबर 13 स्टार्ट करिए। जेव्हा आपण हे केलं ते 9-2 एन प्लस 1 मायनस 8n मायनस 9 64 वडे विभाजित जो बताओ सेना वडे विभाजित बताओ तो 64 हवे 10 45 75 આ બધી જ રકમ 5 વડે વિભાજ્ય કહેવાય। 5 વડે વિભાજ્ય છે એનો બીજો અર્થ એવો પણ થાય કે બધા 5 ના ગુણક છે એટલે દરેક અંકમાં 5 ગુણ્યા કોઈ પૂર્ણાંક મને મળે જે કે અહીંયા 2 અહીંયા 9 અહીંયા સમજાયું। તો એ પ્રમાણે આ પરિસ્થિતિ જે બતાવી છે તે 64 વડે વિભાજ્ય છે જો મારે સાબિત કરવું હોય તો આની બરાબર 64 ગુણ્યા કોઈ પૂર્ણાંક 64 ગુણ્યા કોઈ પૂર્ણાંક આવી પરિસ્થિતિ મારે લાવવી પડશે। તો આ પ્રકારની જ્યારે પણ કોઈ પણ સાબિતી જો આપવાની હોય ને તો જેની સાથે પાવર છે વધુ તે અંકથી આપણે સાબિતીની શરૂઆત કરીશું। એટલે આપણે અહીંયા શરૂઆત કરી છે 9-n+1 થી બરાબર અને આ કોઈ પણ આધારને જે પણ આધાર આપણને આપ્યો હોય એ આધારને આપણે 1+x શું કીધું 1+x આ સ્વરૂપમાં જ એને ફેરવીશું। રાજા હું લખું તો શું થઈ જાય 1+8 સૂત્ર એપ્લાય કરીએ NC0 એ તરીકે 1 છે પણ જરૂર છે અને બીજી ઘાત હંમેશા કેટલી હોય આર જેટલી હોય તો અહીંયા આર તો કેટલા છે 0 પછી NC1 ક્યાં સુધી તો NCN અહીંયા N તરીકે N+1 છે એટ નો કેટલો પાવર આવશે N+1 પાવર આવશે એની આગળ જે પદ હશે એમાં આર કેટલો હોય એ આગળ ટાઈપ છો તો આઠ નો કેટલો પાવર હશે એમ ચલો ખેલાવી ગયો સુધી ઓર N0 1 થઈ જાય અને NC1 છે NC1 8 થઈ જાય 8+1+2+ આજે પણ સિગ્નલ લખી દેવાનું પેલા આવી ગયું સુધી 1+8n+8 થશે હવે અહીંથી માંડી આગળ જતા દરેક પદમાં 8મી ઘાત હું જોઉં તો ઘાત કેવી છે ક્રમશઃ વધતી જશે 2, 3, 4, 5 આગળ ને આગળ તો દરેક માંથી અહીંથી મારે 8² કોમન લેવો હોય તો નીકળી જાય 8 નો કોમન લેવો હોય તો નીકળે શું પછી અહીંયા N+1 C2 અહીંયા પછી N+1 C3 8 થી 1 ઘાત એ પ્રમાણે ક્રમશઃ છેલ્લે N+1 Cn 8n-1 અહીંયા બે ઘાત નથી નહીં અને અહીંયા પણ બે ઓછું થઈ અહીંયા વધે N-1 થઈ ગયું પ્રમાણે
છે 9 રેઝ ટુ n + 1 તો 9 રેઝ ટુ n + 1 આ 8 n બરાબર ની ડાબી બાજુ લાવીશ માઈનસ 8 n થઈ જશે 8 અને 9 ડાબી સાઈડ આવશે માઈનસ 9 થઈ જાય બરાબર 8 નો વર્ગ કેટલો થયો 64 આ આખા બ્રેકેટ હું k કહી દઉં જ્યાં k શું છે તો કે n + 1 c2 n + 1 c3 8 + up to + n + 1 c n + 1 8 raised to n - 1 સમજાયું એટલે આની બરાબર 64 ગુણ્યા કોઈ પૂર્ણાંક આવી ગયો માટે હું શું કહી શકું 9 raised to n + 1 - 8n माइनस 9 64 वड़े विभाजित है क्लियर एना पछी 14 प्रश्न लिए एवं साबित करवा दो એને જે સામે છે સિગ્મા આર ઇક્વલ 0 ટુ n 3 રેઝ ટુ r ઇન્ટુ n c r અને એનો આન્સર માં લાવવો છે 4 રેઝ ટુ n આનું માર્સા લખ્યો બરાબર પણ સિગ્મા એપ્લિકેશન તમારે આગળ હજી ભણવામાં નહીં આવ્યું હોય એનો અર્થ સમજી લઈએ સિગ્મા સરવાળો દર્શાવે છે શું દર્શાવે છે સરવાળો નો અર્થ કેવો હોય તો આ પ્રમાણે માનો કે મેં લખ્યું સિગ્મા x જ્યાં x બરાબર 7 થી 10 અહીંયા મારો ચલ છે x જેની ક્રમશઃ કિંમત મારે 7 થી 10 લખવાની છે અને જેટલા પરિણામ મળે તો બધા પરિણામનો મારે સરવાળો લખવાનો છે x બરાબર અહીંયા 7 લખ્યું પછી 8 લખ્યું પછી 9 લખ્યું પછી 10 બધાનો સરવાળો આનો અર્થ આવો છે હું આમ લખું સિગ્મા b y સ્ક્વેર જ્યાં y is equal to 0 થી 2 અહીંયા ચલ કયો રહ્યો મારો y જ્યાં y ની કિંમત કેટલી લેવાની છે 0 થી 2 ક્રમશ અહીંયા b y જગ્યાએ 0 મૂક્યો પછી b y જગ્યા 1 મૂક્યા પછી b y જગ્યા 2 મૂક્યા આ બધા પરિણામનો સરવાળો આનો અર્થ આવો છે સિગ્મા નો ક્લિયર સમજાય છે ચાલો તો સિગ્મા ચાલો કહેવાય છે r કિંમત કેટલી લખવાની 0 થી n લખવાની છે હવે એ ચલ અહીંયા 3 ની ફોર્મમાં છે આ એમસીઆર ને મેં આ પ્રમાણે લખી નાખ્યો વસ્તુ એમ નહીં કરે ખાલી નું દર્શાવવાનું સ્વરૂપ મેં ખાલી વર્ગ બરાબર કારણ કે આપણે આ સબ્જેક્ટમાં વધારે અભ્યાસ કર્યો છે ને પરિસ્થિતિ રાખી વધારે ઇઝીલી સમજી જાય માટે ચલો હવે સિગ્મા એપ્લિકેશન કરું છું આ જગ્યાએ હું 0 લખીશ બરાબર ચલો એનસી 0 3 રેસ ટુ 0 હે ને પછી આ જગ્યાએ રો ઉપર મૂકીશ NC1 3 raised to 1 NC2 3 raised to 2 NC3 3 raised to 3 ક્યાં સુધી ઓકે NCN 3 raised to 1 આ બધાનો મારે શું કરવાનો છે સરવાળો કરવાનો છે બરો કેલા આવી ગયો હવે આના માટે કોઈ કઈ કહી શકે મને શું કહેવાય બોલો બરાબર સરસ આપણે 1 પ્લસ h રેઝ ટુ n લખીએ તો શું થતો શું થાય nc0 nc1 x ની x nc2 x સ્ક્વેર nc3 x ક્યુબ અપ ટુ ncn x રેઝ ટુ n કેવાય તો જો તો આને આ બધે વસ્તુ લખી છે કે નહીં 3 ની 0 કાચ છે એટલે એક જ કહેવાય ન લખો તો પણ ચાલે
बाकी एनसी जीरो थी एनसी है एक्स दिखाई थी देखा मैंने त्रण देखा थी ना तो आ सूत्र से वन प्लस एक्स रेस टू एन फोर रेस टू एन अच्छा क्लियर अच्छा अपने जे आ तेरमो प्रश्न गण्यो एक्झॅक्ट एवी एक रकम छे उदाहरण नी उदाहरण नंबर चार ये तमारे सौ प्रयत्न करवानो छे बराबर आठ पॉइंट एक सुधी उदाहरण साथ बड़ी वस्तु अपने पूरी थी आप आठ पॉइंट बे जुड़ी आठ पॉइंट बे जुए ये पेला अपने आगे भावी वस्तु एक याद करी दी ए प्लस बी रेस टू एन आज आप विस्तरण करता हो विस्तरण में कोई पण समय आर प्लस वन पद के चलो आटो अपने ख्याल एक्स प्लस थ्री रेस टू एट शू कीधु पहला बीजा प्रश्न कॉमन सूचना है सहगुणक शोधो बराबर को जो सूचना है प्रमाण पहला प्रश्न में कीधु एक्स की पांच घात नो सहगुणक शोधवा एक्स की पांच घात बराबर हवे जो हूँ विस्तरण करू तो मैं विस्तरण में कितना पद मळशे नौ पद मळे पण मारी पासे डिमांड छे दी छे मात्र एक्स की पांच घात नी बधा लखीने मारे बतावानी जरूर छे पर्टिक्युलर कोई परिस्थिति पर मारे जो जवुं होय विस्तरण ना तो हूँ आ सूत्र नो उपयोग करीश ए प्लस बी रेस टू एन ना विस्तरण वाळुं जे आर प्लस वन पद नो सूत्र छे बराबर तो ए प्रमाणे अहीं विचारीए तो आना विस्तरण में कोई पण समय आर प्लस वन पद हूँ शू लखीश एनसीआर ए रेस टू एन माइनस आर अने बी रेस टू आर चलो एन केटला छे आठ आर नथी खबर ए एक्स छे एन माइनस आर पछी बी त्रण छे रेस टू आर समझाई गयुं अमारे शोधवुं शुं छे एक्स नी पांच घात नो सहगुणक तो अहीं पांच थवा जोईए धारे नंबर एक आपीश अने हुं लखीश के एक्स नी पांच घात नो सहगुणक शोधवा एट माइनस आर इज इक्वल टू फाइव डेट मीन्स आर इज इक्वल टू थ्री आर बराबर त्रण लेता आ परिणाम एक मां आर बराबर ओछू मूकी देश त्रण मूकी देश અહીંયા આર બરાબર ત્રણ મૂકો તો થ્રી પ્લસ વન પદ ક્રમાંક કયો હોય એનાથી મારે કોઈ નિસ્બત છે નહીં બરાબર એટ સી થ્રી એક્સ રેસ ટુ કેટલું દિયા ડાયરેક્ટ ફાઈવ દીધવાનો કારણ કે આર આપણે પ્રમાણે પસંદ કરેલો છે અને ત્રણ ની આર ઘાત આર બરાબર ત્રણ છે એટ સી થ્રી તો આઠ સાત છ ત્રણ બે અને એક જોડે ત્રણ ની ત્રણ ઘાત એટલે સત્યાવીસ થશે જ આપણી પાસે અને એક ની પાંચ ઘાત ત્રણ અને બે નો ગુણાકાર છ કેન્સલ આઠ સત્તા છપ્પન છપ્પન અને સત્યાવીસ નો ગુણાકાર મારે કરવાનો છે સાત સો બેતાલીસ છ દુ બાર ચાર સોળ
नौ साथ गुणाकार नौ अठा बोतेर नौ दू अठार सात पच्चीस नौ एक नौ अगर खबर है आज प्रमाणे 165 पेज नंबर 165 उदाहरण नंबर 7 તમારે સો રહેતે કરવો છે x ની 6 y ની 3 ઘાત નો સો ગણો સુરાવો છે આ જ મેથડે આપણે બનાવવાનો થઈ જશે પછી ઉદાહરણ 10 જુઓ ઉદાહરણ 10 જુઓ 5.2 ની નીચે વિસ્તરણ નું અચળ પદ શોધો અચળ પદ મતલબ ચલ સિવાય બરાબર છે
चल ना देवो जी ना मतलब बुदा चल नो पावर किलो देवो जी जीरो दाखलो तो आज चे यहाँ पावर मने किलो की देलो पांच यहाँ पावर ए रेशु फाइव बी रेशु सेवन को क्लियर करे लो यहाँ चुके चीज जो के एक्स नी जीरो भाग नो सौ गुना सौ दो पर जीरो पावर जी है तुमने इनडायरेक्टली की देलो चे ये तुमने खबर पड़ी जो ये कोई पण चल रकम हो ये चल थी स्वतंत्र पद शोधो अथवा तो अचल पद शोधो कोई पण सूचना आपे तो मीनिंग शू थाय मारे पावर जीरो नो सहगुणक शोधवानो छे समझाय तो दसमो प्रश्न पण तमारे सौ प्रयत्न करवानो छे बराबर हजी एक जेवो प्रश्न छे हूँ भणावु छु उदाहरण नंबर पंदर प्लस वन वन अपॉन टू रेस टू नाइन
द्विपदी प्रमेय नो उपयोग करीने आना गुणाकार मां आजे आपणे गुणाकार करीशु एक गुणाकार मां x नी 5 घात नो सहगुणांक आपणे शोधवानो छे बराबर हवे एक पद आपणी पासे होय जे आगळ बे दाखला गण्या जेम के मानो के 1+2x^6 आ एक ज पद होय અને મને કહે કે x ની 5 ઘાત નો કે કોઈ પણ પાવર નો સહગુણક શોધો તો જે આગળ કે દાખલા ગણ્યા એ પ્રમાણે ડાયરેક્ટ જવાબ આપણને મળી જાય અહીંયા મારે આ એક પદ અથવા આ એક પદ નો કોઈ પર્ટીક્યુલર ગુણાકાર કે ગુણક લાવવાનો નથી એ બને નું વિસ્તરણ કર્યા પછી જે ગુણાકાર થઈ જશે અને ગુણાકાર કર્યા પછી જે ફાઇનલ જવાબ મને મળે બરાબર ફાઇનલ જવાબ ની જે પરિસ્થિતિ આવે ને એનો x ની 5 ઘાત નો સહગુણક મારે શોધવો છે टोटल 56 पद बनावे कितना बनावे પછી એમાં સજાતીય પદ એટલે પાવર સરખો હોય એનો સરવાળો લખી દીજો આવ થાય ધાતુ મોટો ગણિત ગણ્યા પછી મને ફાઇનલી 1-5 ઘાતનો સહગુણક મળે આમ આને સિવાય બીજો કોઈ ઓપ્શન છે જ નહીં બરાબર ઓકે મેથડ આ કરવી પડશે પણ થોડું પ્રેઝન્ટ પોઈન્ટ રાખો તમારે ધ્યાનમાં રાખવાનું છે મારી પાસે ડિમાન્ડ ફક્ત જેની કરી છે એના ઉપર હું ધ્યાન રાખું અને જો હું પદ ઓછા કરી શકતો હો તે પ્રમાણે વિચારણા આપણે કરી મારે x ની 5 ઘાત નો સહગુણક શોધવો છે બરાબર ને બરાબર ઓકે તો સૌ પહેલા મારે આ બંને બ્રેકેટો લાવવા પડશે સૌથી પહેલા આ પહેલું બ્રેકેટ હું લાવું છું એટલે કે 1+2x^6 1+2x^6 આનો હું વિસ્તરણ કરું છું સાત પદ મને મળશે બરાબર ને એ તરીકે વર્ચ એટલે મિશ્રણ તો થોડું સેવ છે મારે 6c0 6c1 2x 6c2 2x^2 6c3 2x^3 જગ્યા મારી પતી ગઈ એવું માની લઈએ સાત પદ લખવા છે મારી ચાર લખાઈ જાય છે હજી ત્રણ બાકી છે ત્રીજા પદ ની સ્થિતિ સ્ટાર્ટ કરી છે ચિહ્ન જોડે લાવી છે 1-x^7 આના વિસ્તરણ માં કેટલા પદ આવશે 8 આવશે વચ્ચે માઇનસ છે હું ધ્યાન આપીશ HC0 પ્લસ માઇનસ ઓલ્ટરનેટ ચાલશે 7C1X પ્લસ 7C2X² માઇનસ
चलो आप प्रकार बे ब्रेकेट पूर्ण करवा से बराबर अहिया त्रण पद गुणाकार ना टोटल केला पद થશે 9 હવે હું ગુણાકાર કરીશ તો આ પહેલું પદ 3 સાથે ગુણાશે પેલા માનો કે મારે અહીંયા 5 ઘાત નો 6 ગુણક જોઈએ છે બરાબર તો આ 6x અહીંયા કોની સાથે ગુણાકારમાં 5 ઘાત બનાવે 8x 4 ઘાત સાથે તો બાકીના પદ નથી જોતો હું ફક્ત 6 ગુણ્યા 8 48 x ની 5 बाकी ना बेवत में लग्या के नहीं लग्या એટલે મારે નિસ્બત ન દે કરે કારણ મારે 5 ઘાત નો પાવર જ જોઈએ છે સમજાય પછી એ પ્રમાણે આ પદ 3 સાથે ગુણાશે કે 5 ઘાત ક્યાં બનાવશે અહીંયા 2x² 4x³ સાથે ગુણાય તો 5 ઘાત બનાવે ને માઈનસ માઈનસ પ્લસ 8x^5 થયું અને તમને આનો ગુણાકાર અહીંયા 5 ઘાત બનાવશે 9 6 54 तो बाकी विस्तरण ना दे 9 માંથી 3 લખાઈ ગયા બાકી ના 6 છે એ ગમે તે પર ત્યાં 5 ઘાત તો છે જ નહીં આનો સરવાળો કરી નાખી જે પણ મારો આન્સર આવે એ શું થઈ જાય x^5 ઘાત નો સરવાળો ઠીક છે અહીંયા મારે જે આ બેના ગુણાકારમાં 56 વધારવાના છે એમાંથી માત્ર હું 5 ઘાત ના સરવાળો ગુણાકાર લઉં સમજાઈ ગયું ડાયરેક્ટ સૂત્ર લખી દઈશ કે 1 + 2x = 6 * 1 - x = 7 ના ગુણાકારમાં x^5 ઘાતનો સહગુણક તો જો 60 એ બધા પદ સાથે ગુણાય તો 5 ઘાત ક્યાં બનાવશે અહીંયા બનાવશે પ્લસ માઈનસ માઈનસ 60 75 પછી એ પ્રમાણે આ એક ઘાત 4 ઘાત સાથે બનાવશે 5 ઘાત प्लस 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 અહીં થી 2 મળશે મને પહેલા જો ધ્યાન આપજો આ બે છે ને એને મેં પહેલા લખી રાખ્યા 6c1 7c4 સમજાયું પછી આ ગુણાકાર બે ઘાત છે 3 સાથે બનાવશે 5 ઘાત અહીંયા પ્લસ માઈનસ માઈનસ 2 નો 2 પાવર છે એટલે 4 આવશે 6c2 અને 7c3 સમજાયું પછી ક્યાં પહોંચ્યો અહીંયા 3 ઘાત છે 2 ઘાત સાથે બનાવે પ્લસ 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 2 ની 3 ઘાત 8 મળશે 6c3 * 7c2 બોલો સમજાઈ ગયું સુધી ખ્યાલ આવે છે બધાને ચલો અહીંયા પહોંચ્યા 4 ઘાત એક સાથે બનાવશે 5 ઘાત પ્લસ માઈનસ માઈનસ 2 ની 4 ઘાત એટલે 16 6c4 * 7c1 સમજાયું પછી આનો ગુણાકાર 5 ઘાત છે એટલે અચળ સાથે 5 ઘાત બનાવશે એટલે પ્લસ 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 આવશે 2 ની 5 ઘાત 32 6c5 7c0 ઠીક અને આ પદ કોઈની પણ સાથે ગુણાશે 5 ઘાત બનાવશે નહીં ને x ની 5 ઘાત નો સહગુણક કેટલો તો કે આનો સાદો ઠીક છે તો સાદો આપણે 6c01 7c5 છે એટલે શું કરી દેવાય 7c2 કરાય એટલે 2 6c1 6c જાય 7c4 ને આપણે 7c3 કરી દઈએ
4 6 6 2 મને ઈઝીલી આવડી જાય ઓરલી તો દા 6 5 30 ભાગ્યા 2 15 7 3 3 તો 7 6 5 3 2 1 થયું અહીંયા પહોંચે છું 8 6 6 3 તો 6 5 4 3 2 1 7 6 2 5 6 42 ભાગ્યા 2 21 જાય समय पड़े कि नहीं माइनस 16 64 62 और 15 7 0 7 32 5 65 61 66 और 7 से 0 से 1 થઈ જશે माइनस 72 21 કરાવો ને 6 ગુણ્યા 2 12 અને 7 સી 3 એનું સાદું રૂપ અહીંયા આપણે ઉચ્ચાર્યું 7 સી 3 છે 3 2 6 ગયા તો કેટલા વાગે 35 તો આ 7 સી 3 પણ કેટલા થવાના 35 થવાના 4 15 5 છે તો 35 પછી અહીંયા 3 ગુણ્યા 2 6 કેન્સલ 21 18 168 એનો ગુણાકાર 5 2 20 સાથે બરાબર તો અહીંયા 15 થી 105 એનો ગુણાકાર 16 થાય એટલે 16 એટલે 16 ને 16 વત્તા 80 16 80 થઈ જાય સમજાય 32 ગુણ્યા 4 192 કરાઈ ગયો આ માઈનસ 21 35 નો ગુણાકાર 12 થાય આ રહે આ 35 અને 12 તો 35 નો 70 કરો 70 માંથી 7 નો ગુણાકાર 6 થાય 742 420 35 બાદ આપણે એ પ્રમાણે આપણે ઈઝીલી ભાગ પાડીને જવાબ મૂકી શકીએ અહીંયા 15 તો 60 60 તો 0 મૂકી દીધો 35 ગુણ્યા 6 થાય તો 35 નું 70 થઈ જાય અને 7 કરી 21 થાય 210 21 તો થઈ જાય 168 જ છે ગુણ્યા 2 કરવાના 0 મૂકી દેવાનો 2 8 16 પછી 12 13 13 2 3 માઈનસ 16 80 પ્લસ 192 આનો સરવાળો બાદ કરી કરો કે આપણે જવાબ આવી જાય આવડે એટલું તો આ જે પ્રશ્ન ગણ્યો એક્ઝેક્ટ એ જ પ્રમાણેની પરિસ્થિતિ છે ઉદાહરણ નંબર 13 તમારે 100 પ્રયત્ન કરવાનો છે ક્લિયર